આગળ વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં મૌલિક ભટ્ટ લિખિત શ્રીરામ કોસ્મોલોજીકલ ટાઈમલાઈન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર હિમાંશુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકમાં રામનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો, આ પ્રસંગનો બુકમાં ચોક્કસ સમય અને તેની સચોટ તારીખ નિર્ધારણ શાસ્ત્ર અને વિજ્ઞાનના સમન્વયથી કરવામાં આવેલા 13 વર્ષના સંશોધનાત્મક કાર્યનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ શ્રીરામ કોસ્મોલોજીકલ ટાઈમલાઈન વાલ્મીકીકૃત રામાયણની 2000થી વધુ મેન્યુસ્ક્રિપ્ટનો સૂક્ષ્મ પરીક્ષણ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ છે કે શ્રી રામનો યુગ આજથી કેટલા વર્ષ પહેલા હતો, શ્રી રામનો જન્મ આજથી કેટલા વર્ષ પહેલા થયો હતો, અને આજના વર્તમાન જે કેલેન્ડર છે એ કેલેન્ડરના અનુરૂપ એમના જીવનની તમામ બાબતોને જે કઈ તારીખોએ થઈ હતી એ પ્રસ્થાપિત કરવાનું છે, જેથી આજની વર્તમાન પેઢી અને આવનારી પેઢી એ સાથે ઇઝીલી